નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો વાચ ન્યૂઝ. હિંમતનગર દેરોલ નજીક આવેલ હસન સૈયદ બાવાની દરગાહ ઉપર આજરોજ 640મો ઉર્સ મુબારક ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ. દેરોલ નજીક આવેલ હસન સૈયદ બાવાની દરગાહમાં ભક્તો દ્વારા આવીને પોતાની મનોકામના પૂરી કરવામાં દુઆઓ માંગવામાં આવે છે. અહીં આવતા ભક્તો માટેની આજનું પણ કાર્યક્રમ અહીંયા કરવામાં આવે છે. દૂર દૂરથી આવતા લોકોમાં અને સ્થાનિક હિન્દુઓમાં પણ આ જગ્યાનો બહુ જ મહિમા છે. હસન સૈયદ બાવાની દરગાહના ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવેલ કે હસન સૈયદ બાવાનો મહિમા એવો છે કે સરકારનો અહીંયા દેરોલમાં સર મુબારક છે અને તેમનું ધડ મુબારક હિંમતનગરમાં છે. ત્યાં પણ સરકારની ઉર્સ મુબારક ધામધૂમથી શ્રદ્ધાળુઓ દ્વારા ઉજવણી કરવામાં આવે છે. દેરોલમાં સ્થિત બાવાની દરગાહમાં ટ્રસ્ટીઓ દ્વારા જણાવવામાં આવેલ કે અમોને અહીંયા હિન્દુ ભાઈઓ દ્વારા પણ બહુ જ સહકાર મળે છે અને તેથી અમો સારી રીતે અહીંયા કાર્યક્રમને હર્ષોલ્લાસ સાથે ઉજવીએ છીએ. રિપોર્ટર અલ્તાફ પઠાણ, વિજાપુર. જેમ આ વર્ષે પર હસન સૈયદ બાવાની દરગાહ ઉપર ઉર્સની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે અને નિયાજનો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. તે બાબતે શું કહેશો? દર વર્ષની જેમ આ વર્ષે પણ હઝરત હસન સૈયદ રહેમતુલ્લાહ દેરોલ સર મુબારકનું ઉર્સ સંદર શરીફ કાલે રાત્રે બહુ જ શાનો શોકતથી કરવામાં આવ્યું અને આજે સરકારના ન્યાદનું લંગર શરીફનો પ્રોગ્રામ કરવામાં આવ્યો. કેટલા વર્ષોથી ઉર્સ મુબારક ઉજવવામાં આવે છે? આ લગભગ 640 વર્ષની આસપાસથી ઉજવવામાં આવે છે. શું મહિમા શું છે અહીંનું? અહીંનો મહિમા તો એવું કહેવામાં આવે છે કે અહીંયા જે વખત સરકાર શહીદ થયા એ વખતે ફૂલનું એમના સર મુબારકનું ફૂલનો દડો થઈ ગયો. જાણવા મળ્યું છે કે અહીંયા આ જે વલિયાપીઠ છે એમની એક ત્યાં હિંમતનગરમાં દરગાહ આવેલી છે, તો એ શું છે એ બાબતે શું કહેશો? ત્યાંનું છે જે જિસ્મ મુબારક કહેવાય છે ત્યાંનું, અને અહીંયા એક મેરપુરા છે બાજુમાં ગામ, ત્યાં આગળ ઉંગલી મુબારક સરકારની છે. તમે શું કહેવા માંગો છો બાબતે? હર સાલની હર સાલ કી તરહ ઇસ સાલ ભી ઉર્સ મુબારક મનાયા ગયા શાન શૌકત કે સાથ ઓર નિયાત લંગર કા ઇંતજામ કિયા ગયા ઓર તમામ હમારે નૌજવાન ભાઈઓ કી તરફ સે ઓર યહાં કે જો ખિદમતગાર હૈ તમામ જો બડી છોટે નૌજવાન બચ્ચે ઓર હમારે બડી બુઝુર્ગ હૈ તમામ ને એક હોકર સબને ઇકઠ્ઠા હોકર યહાં પર બડી હાજરી દી હૈ ઓર ખિદમત ગુજાર ને તમામ ને ખિદમત ભી કી હૈ ઓર સરકાર કી નજર ઇનાયત સે તમામ આને વાલે સવાલિયો કી ભી ઉમ્મીદ પૂરી હો જાતી હૈ યહાં પર. અસલામ આલેકુમ. વાલેકુમ સલામ. આજે આપણે હિંમતનગરમાં હસન સૈયદ બાવાનું ઉર્સ ઉજવાઈ રહ્યું છે, શું કહેવાય? હિંમતનગર શહેરમાં હસન સૈયદ દરગાહ શરીફનો ઉર્સ છેલ્લા 800 વર્ષથી ઉજવવામાં આવે છે અને આજે શાનો શોકતથી ઉજવી રહ્યા છે અને પબ્લિક ઘણી આવી રહી છે અને બહુ સરસ રીતે સંદલ કાલે થઈ ગયું છે અને ન્યાજ બી વેચાઈ ગઈ. 250 જે એક ન્યાજ બની હતી એ ન્યાજ બી પૂરી થઈ ગઈ અને માલિકની અલ્લાહની મહેરબાનીથી બધું શાંતિથી પતી ગયું છે અને બહુ શાંતિથી શાંતિપૂર્ણ ઉર્સ થઈ ગયો છે. અહીંયા દરગાહની શું મહિમા છે એ જણાવશો? દરગાહની મહેમાની અંદર એવું છે કે વર્ષોથી અહીંયા જે કંઈ બી દરગાહની અંદર જે લોકો મન્નત લઈને યા તો મુરાદ લઈને જે આવે છે એમની મુરાદ હકીકતમાં પૂરી થાય છે. એ બાવાનો એટલો મોટો અહીંયા આગળ કરમ છે અને અહીંયાની જે લંગરની નિયાત છે એ ઓલ ગુજરાતની અંદર જાય છે. મેન મહિમા અહીંયા કાલામરી દરગાહ ઉપર મન્નતમાં કાલામરી જ ચડે છે અને કાલામરીનો જ મહિમા રાખેલો છે. અને જે કોઈ પણ માની લો કે ન્યાજ ચડાવે કાલામરી કે જે કંઈ નાખે છે એ પોતાનું મન્નતથી મસાજ ચાંદીનું જે અંગ છે ચાંદીનું અંગ નાખે છે અને દરેક ધર્મના માણસો આવે છે, દરેક ધર્મનો વ્યક્તિઓ આવે છે. અને ચાલુ ઉર્સની અંદર સૌથી બેસ્ટ કામગીરી અમને હિંમતનગર પોલીસ સ્ટેશનથી મળી છે અને પોલીસ સ્ટેશનથી સિક્યુરિટીએ બી બહુ સારું કામ કર્યું છે અને પોલીસવાળાએ અમને બહુ ટેકો આપ્યો છે અને બહુ સરસ બંદોબસ્ત ગોઠવ્યો છે. નમસ્કાર દર્શક મિત્રો, અમે આવ્યા છીએ વિજાપુરથી. મારો આવા ચેનલ હિંમતનગરમાં હઝરત હસન સૈયદ અલી બાવાની દરગાહ પર જ્યાં ગાડી અમને ધર્મ મુબારક છે અને અમે આવેલા છીએ દેરોલમાં છે અને સર મુબારક આવ્યા છીએ અમે અને ત્યાં આગળ લાખો શ્રદ્ધાળુઓ આવે છે, લાખો જણા અહીંયા ગાડી દુઆ માંગે છે, લાખો જણાની મન્નત પૂરી થાય છે અને અમે જ્યાં ટ્રસ્ટી પો આવીને ત્યાં ગાડી એનો વ્યવસ્થાક બધું કર સંભાળે છે અને હિંમતનગરમાં હરેક ધર્મ એક સેકન્ડ.
નમસ્કાર મિત્રો, મારો તમે જોઈ રહ્યા છો મારો આવા ચેનલ. હું છું હિંમતનગરમાં હજરત હસનસેઠ બાવાની દરગાહ પર, જ્યાં આગળ એઓનો ધર્મ મુબારક છે ત્યાં આગળ ઇન્ટરવ્યૂ હું લેવા આવ્યો છું બધા ટ્રસ્ટીઓનો, કે અહીં લાખો શ્રદ્ધાળુઓ આવે છે, લાખો શ્રદ્ધાળુઓ અહીં આવીને મન્નત પૂરી કરે છે, અહીં ઉરસ શરીફની ઉજવણી થાય છે અને હિંમતનગરમાં હું હાજર છું. હિંમતનગર તમે જોઈ શકો છો. કંઈ નહીં, આ ફાતેમા હોસ્પિટલ તરફથી કેમ્પ રાખવામાં આવ્યો છે ફ્રી સેવા માટે. જે બી કોઈને માથું દુખતું હોય કે કંઈને વાગી ગયું હોય યા કોઈ ઇમરજન્સી કોઈ હોય તો એમ્બ્યુલન્સ રાખી છે ફ્રી સેવા માટે. બિલકુલ કોઈ ચાર્જ નહીં. ઉરુસ ચાલ રહા હૈ ઓર માશાઅલ્લાહ બહેતરીન તરીકે સે ઉરુસ કા સમાપન હો ગયા હૈ, સંજલ હો ગયા હૈ ઓર બહેતરીન પબ્લિક આઈ હૈ, દૂર દરાજ ગાંવો સે બહેતરીન પબ્લિક આઈ હૈ ઓર ઇતના ખુશનુમા વાતાવરણ મેં બહેતરીન તરીકે સે ઉરુસ હુઆ હૈ. અલ્લાહ કા કરોડો ઓર લાખો અહેસાન હૈ કે બહેતરીન હસન સઈદ બાબા કા ઉરુસ હો ગયા હૈ. જઝાક અલ્લાહ ખૈર.